જીવન દિન ચારનું ચટકું નકામ મોહ આબધો માયાનો જવું પડશે કદી કદીને ત્યાગ કાયા ટંકો તો તા દરબારનો ન રહે ગર્વ પંકાનો ભલ ભલા સુરવીરોને આવા ભલ ભલા સુરવીરોને સમય આવે સમાધિમાં સમાવાનો ભલ ભલા સુરવીરોને સમય આવે સમાધિમાં સમાવા ના ના કાય ભાઈ આજે હવે અમારા ઘરનો ડાયરો બેઠો છે બધા અમારા વેવાયેલા છે મિત્રો પણ ઘણા સમય પછી મળ્યા પણ મેં વાત કરી ને સુરેશભાઈ કે હગા તો ઘણા બધા હોય પણ વાલા હોત લાગે એવી વાત છે એવી જગ્યાએ કંઈક ભજન કરવાનું મન થાય ને અમારા બાપુ મહાત્મા છે સીતારામ મહાત્મા એ ખાલી માત્ર ને માત્ર ભજનના નાતે અને એ ખાસ અમારા રસિકગીરી બાપુની બહુ મોટી ઓલી છે કે બાપુને કે તમારે આવી રીતે જામ છે તેમ છે અને આ બધું ગોઠવવામાં બહુ મોટો ફાળો છે એનો એટલે બાપુને ખાસ એટલા માટે યાદ કરીએ કે અમને ખબર છે. પછી બીજી વાત કે મારો પરિવાર જીતા બેઠો છે આજે ઘણો બધો ભાયું છે બધા એટલે બાપુની આજે મને થોડીક યાદ થઈ આ પ્રસંગ બાપુએ જે તે સમય આ સમય જોયો હોત તો બાપુને બહુ મજા આવત બાપુને બહુ આનંદ મળત એ વખત ટાઈમે પણ છતાંય કહેવાનો મતલબ એમ છે કે કમને કંઈક એના રૂપી કંઈક મળ્યું છે અને મળ્યું છે ને એ અહીં પીરસવા માટે કંઈક એની દુઆ હોય તો જ આ બધું થયું હોય. મથુરા ગીત ગાઈશ તો એ હો કારા પર્વતો દેશે હૃદયની કારની સીજો પવનમાં લહેરતી જાશે હૃદયની કારની સીજો તારની સીજો પવનમાં લહેરતી ગાશે માટે ધરા થસી કે એજે આભ ભરે રો ધરા થસી કે આજ આભ ભરે રો પછી હાથ નથી રે તું જોયું મારું મન મોતી ધરા થસી કે એ ધરા થસી કે આજ આપ ભરે રો ધરા થસી કે આજ આપ ભરે રો પછી હાથ રતી રે તું મુજી ભાઈઓ મારું મન મોતી નંદવા એ ગયું મારું મન મોતી નંદવા
પછી ડગું લઈને પગલે આવી ઠોકરું ખાતા તન દુખ્યું દેવાઈ ગયું મારું મન મોતી નંદવાઈ ગયું મારું મન મોતી નંદવાઈ ગયું તરા ફસી કે મહેરબાની હોય તો થાય. એક ઠોકર ઉપર એક બે જણા એવું વસ્તુ બોલ્યા હતા, એટલે બીજું તો હું બોલે બિચારા ભાવનાથી બોલતા હોય કે બાપુ ઓયા ગયા, હવે ભજન એના જેવું નહીં, પણ મને ભરોસો હતો કે હું કદાચ એનો ચીલો રાખી શકે. અને માત્ર ને માત્ર બહુ દિલથી કહું છું, એટલા માટે કહું છું, એની કંઈક દુવા હોય તો જ થાય. એટલા માટે કે આવા ઉત્સાદો અને એવા સાધુના મારફત મળ્યા, એમને થોડું મળ્યા આ બધી વસ્તુ. કીધું ભાઈ આ બહુ સમજવા જેવી વાત છે. એટલે એમાં એની અંદર શબ્દોની અંદર મેં આખો આલ્બમ બહાર પાડ્યો છે, મન મોતી નંદવાઈ ગયું, એના ઉપરથી હું ઘણો બધું ઓળખાણ મારી થઈ છે. એ વાત એટલા માટે કરું છું કે એ શબ્દો તમે જુઓ અને બાપુ ગાતા, અને મેં એવી વાત સાંભળી છે બાપુએ વાત કરેલી છે, અમુક મને ખ્યાલ છે એના માટે વાત કરું છું. જ્યારે શ્યામજી બાપુ દેવ થઈ ગયા, શ્યામજી બાપુ દેવ થઈ ગયા ને, ત્યારે બુધગર બાપુ અને મારા બાપુ બે હતા ત્યારે એ વખતમાં. અને એ ટાઈમે એ બુધગર બાપુએ ગાયું હતું, અને પછી એકાબીજા મળ્યા ને ત્યારે હાજરીમાં કવિ કાન ત્યારે ઉભા હતા, એને હતો હોય ને ત્યારે આ ગવાનો તેના શબ્દો જોવો, ખાસ શબ્દો સાંભળવા જેવી વસ્તુ છે. મિત્રો બીજી બધું તો ઠીક છે, જેને જેને મેં માર્યા માયનાતા મારા નિવડા એ તો રેઠ ગારા, પણ મેં મારી મમતા ન છોડી. લા બધા શબ્દો એવા છે. એ જીવન ધરીને મેં બહુ બધા સુખ દુખ જોયા, લાલ હતો છતાં પણ હોયા બાપુ બોલતા એ આ વાત કરતા આગળ જીતુભાઈ વાત એવી કરતા, હા બોલજો કે ધરા તસી કે આભ ખરે રહ્યો, હાથ નથી રહેતું મુજે હયું, કે જ્યારે વીજળી પડે ધરતી માથે અને જે ધરતીની દશા થાય એ આવા અમારા વૈયા ગયા છે, તારલા વૈયા ગયા છે, ત્યારે અમારી દિલની એવી દશા થાય છે. કહેવાનો મતલબ એવો છે આવા વ્યક્તિને ગુમાવી છે ત્યારે. જીવન ધરીને મેં સુખ દુઃખ જોયા, ખ્યાલ હતો છતાં પણ ખોયા, પણ તોય મેં મારી મમતા ન છોડી. એ જીવન ધરીને મેં સુખ દુઃખ જોયા, ખ્યાલ હતો છતાં પણ ખોયા, ખ્યાલ હતો છતાં પણ ખોયા. કોઈ મે મારી એ મમતા ન છોડી, કોઈ મે મારી
હાથ નથી રહી તું મારું એ ગયું.